સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે ચૂંટણીઓને લઈને એડી ચૂંટણીનું જોર રાજકીય પક્ષો લગાવી રહ્યા છે અને જીત માટેના પોતપોતાના દાવા કરી રહ્યા છે, ત્યારે વિકાસ કેટલો થયો છે તે મહત્વનો બની રહેશે. મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના બરવાળા આ શહેર છે. એક તરફ સરકાર દ્વારા 100 સ્માર્ટ સિટી અને 100 સ્માર્ટ વિલેજ બનાવવાની વાત કરવામાં આવી હતી અને તેના માટે ગ્રાન્ટો પણ ફાળવવામાં આવી હતી, પરંતુ અહીંયા તો આ સ્માર્ટ સિટી અને સ્માર્ટ વિલેજના માત્ર સપના જોતા જ લોકો રહી ગયા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો બોટાદ જિલ્લાના બરવાળાનો, જ્યાં શહેરની અંદર મસ્ત મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે, ઉભરાતી ગટરો જોવા મળી રહી છે. સ્માર્ટની તો વાત બાજુમાં રહી, પરંતુ જે સ્વચ્છતાનું મિશન, જે સરકારી કાર્યક્રમ છે જેની જે મોટા પાયે જાહેરાત કરવામાં આવી હતી, તે પણ જાણે કે નિષ્ફળ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જાહેર શૌચાલયો પર પણ લટકતા તાળા જોવા મળી રહ્યા છે, મોટા મોટા ખંભાથી તાળા લગાવવામાં આવી રહ્યા છે, જાહેરમાં કચરો નાખવામાં આવી રહ્યો છે, વધુમાં ડસ્ટબિન ફાળવવામાં આવ્યા હતા, પરંતુ તે ડસ્ટબિન પણ ગાયબ થઈ ગયા છે. સરકારની યોજના અંતર્ગત શૌચાલય અને સ્વચ્છતા મિશન, ભારત મિશનના સ્વપ્ન બતાવવામાં આવ્યા હતા, પરંતુ તે સ્વપ્ન હજુ સુધી લોકોના પૂરા થયા નથી. ગુજરાત મોડલની વાત કરવામાં આવી અને દેશમાં તે લાગુ કરવામાં આવી તેવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ તે વિકાસ મોડલ જાણે કે વિફળ રહ્યું હોય તેવું દ્રશ્ય આ બરવાળાના બોટાદ જિલ્લાનો આવેલા છે. બરવાળા શહેરની જો જોવામાં આવે તો નગરપાલિકાની જે ચૂંટણી છે તે સ્થાનિક રહીશો બરવાળાના સત્તાધીશોને બતાવી દેવાના મૂળમાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થાનિક પ્રશ્નોની વણઝાર જોવા મળી રહી છે અને વણઝાર લગાવી દીધી છે. જનતા માટે બનાવવામાં આવેલા જાહેર શૌચાલયમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને મસ્ત મોટા ખંભાથી તાળા મારી દીધા છે. પ્રાથમિક સુવિધા માટે ગટર વ્યવસ્થા માં જે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે અને તેનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. સ્લેબનો અભાવ જોવા મળી રહ્યો છે. મરામતના અભાવે વારંવાર ગટરના પાણી ઉભરાઈને રોડ પર ફરતા પણ જોવા મળી રહ્યા છે. સમગ્ર શહેરને દુર્ગંધયુક્ત બનાવી દીધું છે, ત્યારે વોર્ડ નંબર 3માં પણ ગટરના ઢાંકણા પણ તૂટી ગયા છે અને ગટરના પાણી પણ લોકોના મકાનોમાં ઘૂસી જતા હોય છે, ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ અને સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્વચ્છતા મિશનના ધજાગરા ઉડી રહ્યા છે. ભારત સ્વચ્છ હાથમાં ઝાડુ લઈને ફોટા પડાવી અને મોટી મોટા પાયે પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે હકીકતમાં જે જમીન પર જોવા મળતું નથી. સ્વચ્છતા મિશન જાણે કે નિષ્ફળ રહ્યું હોય તે પ્રમાણે ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે અને ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે અને પાણીના કારણે મચ્છરજન્ય રોગ પણ ઉત્પન્ન થઈ શકવાની દહેશત લોકોમાં જોવા મળી રહી છે. ત્યારે સરકાર તરફથી કચરો એકત્રીકરણ માટે ફાળવવામાં આવ્યા હતા ડસ્ટબિન, તે ક્યાંય નજરે જોવા મળતા નથી. તેમાં પણ ડસ્ટબિનમાં સૂકો કચરો અને લીલો કચરા માટેના અલગ અલગ ડસ્ટબિન ફાળવવામાં આવ્યા હતા, પરંતુ તે પણ જાણે કે નિષ્નાબૂદ થઈ ગયા હોય અને જાણે કે છૂમંતર થઈ ગયા હોય, અંતરધ્યામી થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે બરવાળામાં એક પણ ડસ્ટબિન ક્યાંય જોવા મળતું નથી. જે આપ દ્રશ્ય નિહાળી રહ્યા છે તે બરવાળા શહેરના અલગ અલગ વિસ્તારના દ્રશ્ય છે કે જ્યાં ગટર ઉભરાઈ રહી છે, પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ગટરના ગંદા પાણી મકાનોમાં ઘૂસી રહ્યા છે, ખાડા પડી ગયા છે, રોડ રસ્તાની હાલત બદતર જોવા મળી રહી છે. ત્યારે લોકો આ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે બરવાળામાં ચૂંટણી યોજાવાની છે, ચૂંટણીને લઈને પણ લોકોમાં હવે વિકાસના નામે જે વિફળતા બતાવવામાં આવી છે, જેને લઈને કાગળ પર જે વિકાસ બતાવવામાં આવ્યો છે, જેને લઈને હવે જનતા પણ બરવાળાની લોકો જે જનતા છે તે હવે પાઠ નેતાઓને ભણાવશે તેવા એધાણ વર્તા રહ્યા છે. હવે જનતા પણ જાણી ગઈ છે કે કોણ વિકાસ કરે છે અને કોણ નથી કરતું. ત્યારે આવનાર સમયમાં જે ચૂંટણી યોજાવાની છે, જેને લઈને બરવાળામાં અનેક પ્રશ્નોને વણઝાર જોવા મળી રહી છે, ત્યારે આ પ્રશ્નોના નિરાકરણ માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને આવનાર જે ચૂંટણી છે તેમાં લોકો નેતાઓને સાચે સાચું જ બતાવી દેશે તે જોવા મળી રહ્યું છે અને લોકોનું મૂડ પણ હવે બદલાઈ રહ્યો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને અનેક પ્રશ્નોથી પીડાઈ રહેલું અને અનેક પ્રશ્નોના વાચા આપ્યા સિવાય જે દ્રશ્યમાં જોવા મળી રહ્યા છે, ખંભાથી તાળા, લટકતા તાળા, જાહેર શૌચાલયની એક તરફ ભારત મિશનની વાત કરવામાં આવે છે અને ભારત શૌચાલય યુક્ત બનાવી દેવામાં આવ્યું છે અને માત્ર તે કાગળ પર અને બેનરો પર જ જોવા મળી રહ્યું છે. સ્વચ્છતા મિશન પણ બેનર પર જ જોવા મળી રહ્યું છે, હકીકત જમીન પર કંઈક જુદી જ જોવા મળી રહી છે, જેને લઈને હવે લોકોનો મૂડ પણ બદલાયો છે. મારું નામ જગદીશભાઈ વનાભાઈ. આ રોડ બનાવ્યો તાલીગીને આ તપલીક છે, ઠેટો ઠેટ લઈ ગયા, કુંડીઓની અંદર કોઈ સંતર અંદર સણ્યું નથી. એમના ડાયરેક્ટ આ કુંડીની જે ઓલ પલેટ આવે ને એમ ડાયરેક્ટ ધૂળ ઉપર ડાયરેક્ટ મૂકી દીધી છે અને આ પાણી આવે નળ આવે એટલે સીધું અંદર કપશીને બધો કચરો અંદર પડે છે. દર વખતે બે જ નિત થતી લઈને અરજી દઈને આવે ને ગાડી
તમારો શું પ્રશ્ન છે? ગટર નો છે, ગટર ઉભરાય છે. તાર નો એટલે સંતરણ નથી છેડ્યું.